ગુજરાતમાં તમામ ખાનગી સ્કૂલોમાં ધોરણ એકમાં રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ હેઠળ પચીસ ટકા સીટ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે ધોરણ એકમાં પ્રવેશ માટે છ વર્ષની ઉંમર ફરજિયાત કરવામાં આવે છે તો તે માટે હવે આરટીઈ ના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને છ વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી છે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોના સંચાલકને પત્ર લખીને જાણ કરી છે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરીને ખાનગી સ્કૂલોના આચાર્ય અને સંચાલકોને જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ એકમાં આરટી હેઠળ પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે ત્યારે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક જૂનના રોજ છ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા જ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવાનો રહેશે તો છ વર્ષથી ઓછી ઉંમરના બાળકને પ્રવેશ આપી શકાશે નહીં જે પણ સ્કૂલ ચકાસ્યા વિના પ્રવેશ આપશે તે સ્કૂલની જવાબદારી રહેશે અને આ મામલે સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે તો રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વર્ષ બે હજાર બારથી ખાનગી સ્કૂલોમાં ધોરણ એકમાં પચીસ ટકા સીટ પર પ્રવેશ આપવામાં આવે છે આ બાળકોને ધોરણ આઠ સુધી તે સ્કૂલમાં ફ્રીમાં ભણાવવામાં આવશે તો આર પ્રવેશ મેળવવા માટે વાલીની આવક મર્યાદા એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે આરટીઈ હેઠળ ભણતા બાળકોની એકથી આઠ ધોરણ સુધીની ફી પણ સરકાર સ્કૂલને ચૂકવે છે છેલ્લા કેટલાય સમયથી અનેક વાલી પોતાના બાળકને ફ્રીમાં ભણાવવા આરટીઈના નિયમ મુજબની આવક કરતાં વધુ આવક હોય છતાં ખોટા આવકના દાખલા બનાવી એડમિશન મેળવે છે જેની સામે હવે સ્કૂલ દ્વારા તપાસ કરીને ડીઈઓ કચેરીને જાણ કરવામાં આવે છે ડીઈઓ કચેરી દ્વારા આ મામલે તપાસ કરીને ખોટા દસ્તાવેજ રજૂ કરવા બદલ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે વર્ષ બે હજાર એકવીસ બાવીસના શૈક્ષણિક વર્ષમાં અમદાવાદમાં બે વાલી વિરુદ્ધ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ લાઇટ ટ્વેન્ટી ફોર